Hi friends, let's start our unit number 6 in Excel tools and data menu. Excel में tool और data menu ना uses चाहिए. अपने सबसे पहला Excel विषय information लिखे लिए पची ना unit में अपने file, view, edit अब अध menu नो जो है लो पची अपने format insert menu नो जो है लो हमें अपने जो है Excel में tool और data menu शुरू छे ना uses चाहिए. Okay, अपन start करता पहला date and name roll number लिखी ना. टूल मेनू माथी करी शकाय छे. आज छे ए टूल मेनू नो जे सब ऑप्शन वजा छे ए आपेला छे. शू करी शकाय? बुक मां रहेल टेक्स्ट ऑटो करेक्ट ऑप्शन माथी सुधारी शके. बुक मां जे टेक्स्ट आपेलो छे एथी कई भूल छे तो आपणे सुधारी शकीए. गोल सिक कमांड की मदद थी अपेक्षित लक्ष्य प्राप्त करी शकाय. आवा अनेक कार्यो करी शके. तो हवे आपणे टूल मेनू ना अलग अलग काम जोईए. फर्स्ट छे स्पेलिंग. आ कमांड की मदद थी शीट में चोक्कस वर्ड नो स्पेलिंग चेक करी तेनी जगह नवो वर्ड रिप्लेस करी शकाय छे. आपणने जे का स्पेलिंग में कई मिस्टेक छे तो आपणे एने चेक करी अने एनी जगह नवो वर्ड छे रिप्लेस करी शकीए छे. चेन्ज बटन पर क्लिक करवाथी सिलेक्टेड सजेशन ते सेल पर थाय छे. અહીં શું કરવાનું? પહેલા ચેન્જ બટન ઉપર ક્લિક કરવાનું. સિલેક્ટેડ સજેશન તે સેલ પર રિપ્લેસ થાય. આપણે જે વર્ડ લખ્યો છે સ્પેલિંગ ખોટો છે તો ચેક કર્યો પછી ચેન્જ આપીએ એટલે એને રિલેટેડ જે સજેશન હશે એ આપણને ત્યાં રિપ્લેસ થશે. તેમજ ઇગ્નોર વન્સ બટન પર ક્લિક કરવાથી સેલ કન્ટેન્ટ ને ઇગ્નોર કરી નેક્સ્ટ સેલ પર પોઇન્ટર આગળ જાય છે. હવે પછી આપણને એમ થાય કે ના બરાબર છે તો આપણે ઇગ્નોર વન્સ આપી દઈએ એટલે સેલ કન્ટેન્ટ ને ઇગ્નોર કરશે અને ત્યાંથી નેક્સ્ટ સેલ ઉપર પોઇન્ટર જતું રહેશે. અહીં એડ ટુ બટન પર ક્લિક કરવાથી લાઇબ્રેરીમાં નવો વર્ડ ઉમેરી શકાય છે. એડ ટુ બટન ઉપર ક્લિક કરી તો શું થશે? તો કે એ જે વર્ડ છે એ લાઇબ્રેરીમાં એડ કરી શકાશે. સો ત્રણ બટન આવ્યા, ચેન્જ, ઇગ્નોર વન્સ અને એડ ટુ. એડ ટુ ડિક્શનરી. ચેન્જમાં શું? તો કે જે સજેશન આવ્યું એને ચેન્જ આપી એટલે એ રિપ્લેસ થઈ જશે. ઇગ્નોર વન્સ એટલે જે આપણને ઇનકરેક્ટ લાગતો તો સ્પેલિંગ કે વર્ડ એ શું છે કરેક્ટ છે આપણે ઇગ્નોર કરી અને નેક્સ્ટ સેલ ઉપર જવાનું. અને એક તો ડિક્શનરી એટલે આપણે જે વર્ડ પ્લેસ રિપ્લેસ કર્યો છે જે વર્ડ આપણે લખ્યો છે એને આપણે લાઇબ્રેરીમાં વર્ડ ઉમેરી શકીએ. પછી છે ગોલ સિક. ગોલ સિક એ તેના નામ અનુસાર એક્સેલમાં આપેલી એક એવી સુવિધા છે કે જેના દ્વારા અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે છે. જયારે ખાતરી ન હોય કે ચોક્કસ પરિણામ મેળવવા માટે કઈ કિંમતો કેટલો ફેરફાર થશે ત્યારે ગોલસિક કમાન્ડ નો ઉપયોગ થાય છે. ગોલસિક શું છે? તો કે એના નામ અનુસાર, ગોલ એટલે શું? લક્ષ્ય કે ધ્યેય. તો એના નામ અનુસાર એક એવી સુવિધા છે કે જેના દ્વારા અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે છે. જયારે આપણને ખબર નથી કે ચોક્કસ કિંમત પરિણામ મેળવવા માટે કઈ કિંમત છે કેટલો ફેરફાર થશે ત્યારે આ કમાન્ડ નો ઉપયોગ થાય છે. આ કમાન્ડમાં મદદથી સિલેક્ટ કરેલા સેલમાં ટાર્ગેટ પ્રમાણે વેલ્યુ બદલી શકાય છે. આ કમાન્ડ ની મદદથી શું થાય? તો કે જે સેલ સિલેક્ટ કર્યો છે, ધારો કે અહીંયા ટોટલ વાળો સેલ સિલેક્ટ કર્યો છે તો એની અંદર વેલ્યુ ચેન્જ થઈ શકે. આ કમાન્ડ ફક્ત કન્ડિશન ઉપર મૂકેલા સેલ ઉપર જ કાર્ય કરે છે. એટલે કે જે સેલમાં કન્ડિશન આપી હોય તેની વેલ્યુ ગોલસિક કમાન્ડ દ્વારા બદલાય છે. તો શું છે? જેમાં કન્ડિશન આપી હોય એની વેલ્યુ જ બદલાય છે. ઉપરોક્ત ઉદાહરણમાં શું છે? ટોટલ સ્ટાન્ડર્ડ ટુ નો રોલ નંબર ટુ નો સ્ટુડન્ટ હર્ષુ ટોટલ 202 ને બદલે 210 કરવા માટે હર્ષનું ટોટલ જે છે એને આપણે ચેન્જ કરવાનું છે. તો શું કરવાનું? સૌ પ્રથમ આ F3 છે, F3 સેલ પર કર્સર રાખો. ત્યારબાદ ટૂલ્સ મેનુમાં ગોલસિક કમાન્ડ પર ક્લિક કરવાથી આ રીતે ગોલસિકનું ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં સેટ સેલમાં જે સેલમાં ફેરફાર કરવો છે તેનું સેલ એડ્રેસ જોવા મળશે. દાખલા તરીકે F3 ત્યારબાદ 2 વેલ્યુ માં જે ફેરફાર કરવા છે તે ટાર્ગેટ વેલ્યુ આપવું. દાખલા તરીકે 210 બાય ચેન્જિંગ સેલ, જે સેલમાં ચેન્જ કરીને ટાર્ગેટ વેલ્યુ મેળવવાની છે તે સિલેક્ટ કરવી. દાખલા તરીકે ST S3. હવે ઓકે બટન પર ક્લિક કરતા ગોલસિક સ્ટેટસનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. F3 કરવાનું, ગોલસિક ટૂલ મેનુ માંથી ગોલસિક ઉપર જવાનું. આ ગોલસિક નું ડાયલોગ બોક્સ છે. પછી સેટ સેલમાં જે સેલનું ફેરફાર કરવો છે એનું એડ્રેસ, દાખલા તરીકે F3 ત્યારબાદ 2 વેલ્યુમાં જે ફેરફાર કરવા છે તે
टार्गेट वेल्यू आपवानी दाखला तरीके 210 अने चेंजिंग वेल्यू चेंजिंग सेल बाय चेंजिंग सेल एटले के छे सेल में चेंज करीने टार्गेट वेल्यू मेळवानी छे ते सिलेक्ट करवानी दाखला तरीके एसटी अने एस थ्री हवे शुं करवानुं लास्ट में ओके बटन पर क्लिक करवानुं पछी गोल सिक्स स्टेटस डायलॉग बॉक्स जोवा मळशे जेमां टार्गेट वेल्यू अने करंट वेल्यू जोवा मळशे टार्गेट वेल्यू केटली छे 210 अने करंट केटली छे 202 જેમાં ગોલ સિક્સ સ્ટેટસ માંથી ઓકે પર ક્લિક કરતા વર્કશીટ માં આપેલ ટાર્ગેટ વેલ્યુ મુજબ સિલેક્ટેડ સેલ એટલે કે ટોટલ માં જે ફેરફાર કરવાનો હતો એ થઈ જશે. ગોલ સિક્સ માં શું કરવાનું છે તો કે આપણને ખબર નથી કે આમાં શું રિઝલ્ટ આવશે, આપણે એમને જ કરવાનું છે ત્યારે આપણે એનો યુઝ કરી શકીએ. તો ટૂલ મેનુ માંથી ગોલ સિક્સ પર જવાનું, ગોલ સિક્સ માં ડાયલોગ બોક્સ માં જે સેલ ને એડ્રેસ જે હોય જેનું આપણે ફેરફાર કરવો છે એનું સેલ એડ્રેસ એન્ટર કરવાનું, પછી જેમાં ફેરફાર કરવાનો છે એની વેલ્યુ નાખવાની, જેમ કે 202 માંથી 210 કરવાનો છે તો એ એન્ટર કરવાનું, પછી જે ચેન્જ કરીને ટાર્ગેટ વેલ્યુ મેળવવાની છે તે સિલેક્ટ કરવાની. તો બાય ચેન્જિંગ તો એમાં શું કરવાનું તો કે એસડી એસ3 સિલેક્ટ કર્યું, પછી ઓકે આપવાનું, પછી ગોલ સિક્સ સ્ટેટસ નું ડાયલોગ બોક્સ ઓપન થશે. એમાં શું છે તો કે ટાર્ગેટ વેલ્યુ ને કરંટ વેલ્યુ જોવા મળશે અને પછી ઓકે પર ક્લિક કરશો એટલે જે ચેન્જ કરવાનું હોય તો ટોટલ એમાં ફેરફાર થઈ જશે. પછી છે ઓટો કરેક્ટ. આ કમાન્ડની મદદથી ઓટોમેટિક ટેક્સ્ટ નું કરેક્શન કરી શકાય છે. અહીં જે વર્ડમાં ટાઈપિંગ મિસ્ટેક થવાની શક્યતા હોય તેને પહેલેથી ઓટો કરેક્ટ ની લાઇબ્રેરીમાં એડ કરવામાં આવે છે. ત્યારબાદ જયારે પણ ખોટું ટાઈપિંગ કરીને સ્પેસ બાર પ્રેસ કરીએ ત્યારે ઓટો કરેક્ટ તેને ઓટોમેટિક કરેક્ટ કરે છે. આપણને કોઈ વર્ડ ની ખબર છે કે આ વર્ડ ના સ્પેલિંગમાં મારે મિસ્ટેક થવાની છે તો શું કરવાનું તો કે ઓટો કરેક્ટ ની લાઇબ્રેરીમાં એ વર્ડ ને એડ કરી દેવાનું. પછી આપણે ખોટું ટાઈપિંગ કરી આપણાથી સ્પેલિંગમાં થોડી ભૂલ થઈ તો પછી શું કરવાનું, સ્પેસ બાર જે છે એને પ્રેસ કરવાનું એટલે ઓટો કરેક્ટ શું કરશે, એને ઓટોમેટિક કરેક્ટ કરશે. ઓકે, શું છે ઓટો કરેક્ટ માં, જાતે જ ઓટો એટલે કે જાતે, કરેક્ટ એટલે કે એ કમ્પ્યુટર પોતાની જાતે જ સાચું કરી નાખશે. ટાઈપિંગ મિસ્ટેક હોય અને આપણે એ ખબર છે આ વર્ડમાં ભૂલ પડવાની છે એટલે લાઇબ્રેરીમાં એડ કરી દેવાનો, ખોટું ટાઈપ કરી લઈએ અને સ્પેસ બાર પ્રેસ કરીએ ત્યારે ઓટો કરેક્ટ તેને ઓટોમેટિક કરેક્ટ કરે છે. ઓકે, થેન્ક યુ.